Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. I, Dhaval Sanghani, once again welcome you all in online education channel Saraswati Group of Education. Students, last few lectures, like थोड़ा पाछला लेक्चर होती आपने ग्रामर ना टॉपिक विषय अभ्यास कर लिया था. ग्रामर में आपने आर्टिकल्स अने एनी पहला कंजक्शन विषय अभ्यास करियो. कंजक्शन अटले शू थोड़ू झड़पती हूँ तुमने रिकैप आपी दो तो कि कंजक्शन अटले बे वाक्यों ने जोड़तो शब्द जेने गुजराती में संयोजक कहवाय छे. क्या क्या संयोजक ना आपने अभ्यास करियो? एंड, बट, और, नाइदर नोर, आइदर ओर, देट, सो वगैरह. अब बद्दा कंजक्शनों ना आपने अभ्यास करी चुकिया चाहिए. त्यार बाद आपने जोयो तू आर्टिकल्स. आर्टिकल्स तो के केटला प्रकार ना आता याद करो जी. आयु याद कहे? There are two types of article. तो मैं fourth standard थी. तुमने कहो तो सामान्य तो first standard थी तो मैं आर्टिकल्स सीखो जो. तो आर्टिकल्स ना two types छे. डेफिनेट अने इनडेफिनेट. डेफिनेट એટલે નિશ્ચિત આર્ટિકલ અને ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત આર્ટિકલ. હવે અનિશ્ચિત આર્ટિકલ માં કોનો કોનો સમાવેશ થાય? એ અને એન, જે એકવચન હોય અને જાતિવાચક હોય. હવે એ આર્ટિકલ છે એનો ઉપયોગ ક્યારે કરીશું? તો કે વ્યંજન કોન્સોનન્ટ હોય ત્યારે. A, E, I, O, U सिवाय ना शब्द हो. अल्फाबेट कितना छे? A to Z. ओके? तो एमा A, E, I, O, U ए फाइव अल्फाबेट बात करी ना तो 21. टोटल अल्फाबेट 26 छे. एमाथी फाइव जे छे ई वाउल्स छे, स्वर छे, जेमा एनो उपयोग एन करवा मां आवे छे. हवे आ A, E, I, O, U सिवाय ना जे शब्दो छे एमा आर्टिकल ए लागे छे, पण केवी रीते लगाडवानो याद करो जो ये प्रोनाउंसिएशन उच्चारण ऊपर आपने जावानु छे बराबर. फॉर एग्जांपल आपने आर्टिकल एन लगाड़ू छे तो यूनिफॉर्म छे तो यूनिफॉर्म में आर्टिकल एन नहीं लागे. शू कामे? एनो स्पेलिंग यू थी शुरू થાય છે પણ એ બોલાય છે ય ય યતીશ નો ય. હવે એ જ રીતે જો તો યુનિવર્સિટી એમાં પણ નહીં લાગે. શું કામે? કાકે ય બોલાય છે પણ અમ્બ્રેલા સ્પેલિંગ યુથી જ શરૂ થાય છે પણ બોલાય છે શું? અ. ઉચ્ચારણ શું થાય છે? અ. તો એની આગળ આર્ટિકલ એન લાગશે. એક અપવાદરૂપ બાબત એ છે કે ઉચ્ચાર કોઈ સાયલેન્ટ વર્ડ હોય, ફોર એક્ઝામ્પલ અવર એટલે કલાક, એચ ઓ યુ આર, તો એમાં એચ છે એ કોન્સોનન્ટ છે, વોવલ્સ નથી, પણ છતાં એની આગળ આર્ટિકલ એન લાગે છે. શું કામ? કે અવર અ બોલીએ છીએ, ઓ થી શરૂ થાય છે, એચ છે સાયલેન્ટ છે. તો આપણે જોયું તું ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન. ત્યારબાદ આપણે જોયું તું ડેફિનેટ આર્ટિકલ ધ. એમાં ઘણા બધા નિયમો જોયા. કોઈ દેશના નામની આગળ, કોઈ નદી, પર્વત, મહાસાગર, ઉપસાગર વગેરેના નામની આગળ, પછી કોઈ વર્તમાન પત્ર ન્યૂઝપેપર હોય, ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સંદેશ, ધ દિવ્ય ભાસ્કર એક્સેટ્રા, એની આગળ ધ, પછી કોઈ ધાર્મિક ગ્રંથો રિલિજિયસ, ધ ભગવદ્ ગીતા, ધ રામાયણ, ધ કુરાન, ધ બાઇબલ વગેરે, તો એની આગળ આર્ટિકલ ધ. પછી એક જ વસ્તુનો બીજી વખત એ જ વાક્યમાં ઉપયોગ કરવામાં આવે. મેં એક્ઝામ્પલ આપ્યું, ધીઝ ઇઝ અ માર્કર. આ શું છે? માર્કર. ધીઝ ઇઝ અ માર્કર, ત્યારે અ આવ્યું, પણ પછી ધ માર્કર ઇઝ બ્લેક, એ જ માર્કર કેવી છે? બ્લેક છે. એટલે એ જ માર્કરની ખાસ વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ આવે છે. બીજી વાર વાત કરવામાં આવે ત્યારે આપણે ઉપયોગ શીખી ગયા હતા આર્ટિકલ્સનો. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, તે છે ચેપ્ટર 6, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. દેઓલી નામનું એક સ્ટેશન છે, એક વિલેજ છે, ગામ છે, રાત્રિ રોકાણ ટ્રેન કરે છે. એ આ પાઠમાં આવરી લેવામાં આવ્યું છે. એનો પાર્ટ 1, આપણે પાર્ટ 1 નો અભ્યાસ
करवा जई रहा छे। ओके चैप्टर 6 द नाइट ट्रेन एट देवली। देवली स्टेशन मां ट्रेन छे कई रीते रात्रि रोकाण करे छे, लेखक छे एने कई रीते एक स्त्री नो परिचय थाय छे। स्त्री छे एक खूब गरीब घरनी होय छे, તે રેલવે સ્ટેશન ઉપર અમુક જાતના વાસના બાસ્કેટ બનાવી અને સેલિંગ કરી રહી હોય છે। લેખકને એના સાથે લાગણીવશ સંબંધો બંધાઈ જાય છે। તે સ્ત્રીને પણ લેખક સાથે હસી હાસ્યના સંબંધો બંધાઈ જાય છે। પછી શું થાય છે, લેખક છે એક ઉનાળાના રજાઓ દરમિયાન પોતાના દાદીના ઘરે જતા હોય છે, ત્યારે આ દેવલી નામનું સ્ટેશન છે વચ્ચે આવે છે, જ્યાં ટ્રેન છે રાત્રે રોકાણ કરે છે। ત્યારે લેખકને આ સ્ત્રી સાથે પરિચય થાય છે, જે આપણે પાઠમાં વિગતવાર જોશું। આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે પેજ નંબર 55 અને 56 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। અભ્યાસ શરૂ કરીએ તે પહેલા 55 અને 56 નંબરના પેજ ઉપર જે હાર્ડ વર્ડ્સ છે, ન્યૂ વર્ડ્સ, જેના મેં ગુજરાતી મિનિંગ સાથે તમને કીધેલા છે, એને આપણે જોઈ જઈએ। ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ પ્લેન્સ એટલે સમતલ ભૂમિ। આપણે કહે ને પ્લેન, સપાટ, મેદાન છે, ભૂમિ છે। હેવી એટલે ગાઢ, અહીંયા હેવી એટલે ગાઢ થશે, પણ બીજો મતલબ હેવી નો ભારે પણ થાય। આપણે કહીએ ને બહુ હેવી છે બેગ, એટલે કે ભારે વજનદાર બેગ છે, પણ અહીંયા હેવી નો મતલબ થશે ગાઢ। થર્ડ છે બેર એટલે ઉઘાડું, કોઈ શરીરનું અંગ દેખાતું હોય બરોબર, તો એના માટે બેર શબ્દ વપરાય છે। ગ્રેસફુલી મોહક રીતે, સ્ત્રીની સુંદરતામાં વધારો કરવા માટે આપણે કહીએ ને બ્યુટીફુલ, તો એ જ રીતે ગ્રેસફુલી પણ બોલી શકાય મોહક રીતે। ઇન્ટેન્ટલી એટલે આતુરતાથી, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, ઢોંગ કરવો એટલે કે મને કઈ સમજાતું જ નથી, ભલે મને બધું સમજાઈ ગયું હોય છતાં હું એમ કહું ના સાહેબ મને નથી આવડતું બરોબર, તમે કહો ને કે ના સર નથી સમજાતું, ફરી વાર સમજાવો ને। ઘણા હોય હોશિયાર વિદ્યાર્થીઓ, એને સમજાઈ ગયું હોય છતાંય આપણને ઢોંગ કરતા હોય કે નથી સમજાવું। પેલ એટલે ફિક્કુ, નિસ્તેજ, ચહેરા ઉપરની રોનક ચાલી જવી, પેલનો મતલબ થશે ફિક્કુ નિસ્તેજ, ચહેરા ઉપર જે રોનક હોય ને ઈ વહી જવી। લાઈવલી એટલે ચેતનવંતુ, ચેતનવંતુ એટલે કેવું, જીવવામાં એને ઉત્સાહ હોય બરોબર, એને જીવવામાં આમ મજા આવતી હોય, આમ ઓતપ્રોત થઈ ગયા હોય। ફોલો એટલે પાછળ જવું, કોઈનો પીછો કરવો, આપણે કહીએ ઘણી વાર પિક્ચરમાં જઈએ ફોલો મી એટલે કે મારી પાછળ આવો। નેક્સ્ટ જોઈએ બ્લડ એટલે ઝાકું, શિયાળો હોય તો સવારે શું હોય, ઝાકળ હોય, તો આપણને જે ડ્રાઇવિંગ કરવામાં શું થાય મુશ્કેલી, કે આપણને બધું ઝાકું ઝાકું દેખાય। ઇવન તમે કોઈ ફોટો ક્લિક કરો અને કોઈને મોકલો તો ઘણી વાર એવું બને કે એ સામે તેવો મેસેજ આપે આ ફોટો બ્લર છે, એટલે કઈ દેખાતું નથી, થોડોક ઝાંખો છે, આઈડેન્ટિફાઈ નથી થતું શું છે આમાં। અનએક્સપેક્ટેડ એટલે અનપેક્ષિત, ધાર્યું ન હોય એવું, અણધારી કોઈ આફત આવી જવી, અણધારી કોઈ સારા સમાચાર આવી જવા, એટલે ટૂંકમાં આપણને એનો ઇંતજાર ન હોય ને એવી વસ્તુ આપણને આવી જાય ને એને અનએક્સપેક્ટેડ કહેવાય। થ્રિલ એટલે રોમાંચ, ખુશીથી ગદગદિત થઈ જવું। વેવ એટલે હાથ ફરકાવી, આપણે ઘણાને બસમાં મૂકવા જઈએ છીએ, ટ્રેનમાં મૂકવા જઈએ છીએ, તો જે મૂકવા ગયા હોય અને જે ગેસ્ટ હોય એ બંને આમ હાથ ફરકાવે ને તો એને વેવ કર્યું કહેવાય। પ્લીઝ એટલે ખુશ, ફરી વાર જોઈ લઈએ, પ્લેન્સ એટલે સમતલ ભૂમિ, હેવી એટલે ગાઢ, બેર એટલે ઉઘાડું, ગ્રેસફુલી એટલે મોહક રીતે, ઇન્ટેન્ટલી એટલે આતુરતાથી, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, પેલ એટલે ફિક્કુ કે નિસ્તેજ આપણા ચહેરાના અર્થમાં છે, લાઈવલી એટલે ચેતનવંતુ, ફોલો એટલે પાછળ જવું, ત્યારબાદ બ્લડ
એટલે ઝાકું દેખાય ને એવું અનએક્સપેક્ટેડ અનઅપેક્ષિત થ્રિલ એટલે રોમાંચ વેવ એટલે હાથ ફરકાવ્યું અને પ્લેઝ્ડ એટલે ખુશ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેજ નંબર 55 ઉપર યુનિટ 6 એટલે કે ચેપ્ટર 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એટલે કે દેઓલી નામનું જે સ્ટેશન છે ત્યાં નાઇટ ટ્રેન જે હોલ્ડ કરે છે વિરામ કરે છે એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પેજ નંબર 55 ફર્સ્ટ પેરેગ્રાફ વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન ટેહરા હું જ્યારે લેખક કહે છે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન સમર વેકેશન એટલે શું વિદ્યાર્થી મિત્રો ઉનાળુ વેકેશન સમર વેકેશન એટલે ઉનાળુ વેકેશન હું રેગ્યુલરલી ક્યાં વિતાવતો ટેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ એ શું હતું તો કે મારી દાદીનું ઘર લેખક છે એ પોતાનું ઉનાળુ વેકેશન ક્યાં વિતાવતા તો કે ટેહરા ગામમાં પોતાના દાદીના ઘરે ગ્રાન્ડ મધર એટલે દાદી આઈ કુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ અર્લી ઇન મે હું મારી જે હોસ્ટેલ હતી એ મે મહિનાની શરૂઆતમાં છોડી દેતો હતો અને લેટ ઇન જુલાઈ અને જુલાઈ મહિનામાં પરત ફરતો હતો એટલે કે મે જૂન ને જુલાઈ અરાઉન્ડ થ્રી મંથ્સ હું મારા દાદીના ઘરે રહેતો હતો દેઓલી વોઝ એ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ડેહરા આ ડેહરા ગામ છે ને ત્યાંથી આ દેઓલી છે 50 કિલોમીટરના અંતરે હતું ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન ટેરાઈ ટેરાઈ નામની જે સરહદ છે જ્યાં હેવી જંગલ એટલે કે ગાઢ જંગલો આવેલા છે એની બોર્ડર ઉપર આ દેઓલી નામનું સ્ટેશન આવેલું છે સેકન્ડ પેરેગ્રાફ જોઈએ તો આઈ ડિસાઈડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેઓલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર મેં એક વખત વિચાર્યું કે હું દેહરા જઈશ ને ત્યારે વચ્ચે આ દેઓલી નામના સ્ટેશન ઉપર હું એક વખત ઉતરીશ એક દિવસ માટે એવું હું વિચારું છું કોણ વિચારે છે આ ઓથર લેખક વિચારે છે આઈ વોઝ 18 ત્યારે એની ઉંમર હોય છે 18 વર્ષની વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેઓલી અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ એક દિવસ જ્યારે હું મારા દાદીના ઘરે જઈ રહ્યો હતો ત્યારે નાઇટ ટ્રેન એટલે કે દેઓલી નામના સ્ટેશન ઉપર આ ટ્રેન છે એ હોલ્ડ કરે છે વિરામ કરે છે ત્યારે એક સ્ત્રી જે સેલિંગ એટલે વેચી રહી હતી બાસ્કેટ વેચી રહી સ્ત્રી મને જોવા મળે છે નેક્સ્ટ પેજ નંબર 56 ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ એ શોલ અક્રોસ ધ હર શોલ્ડર કોલ્ડ મોર્નિંગ એટલે કે ઠંડી સવાર હતી અને જે છોકરી જે બાસ્કેટ વેચી રહી હતી ને એને શોલ્ડર ઉપર શું રાખેલું હતું શોલ જે સ્ત્રી હતી ને ગર્લ બરોબર ગર્લ એટલે છોકરી લેડી હોય એટલે સ્ત્રી થાય આપણે ગર્લ એટલે છોકરી અનુકરણ કરીશું તેને શોલ રાખેલી હતી હર ફીટ વેર બેર મેં કીધું હતું ને શરીરનો કોઈ અંગ ખુલ્લો હોય ને એને બેર કહેવાય ઉઘાડો હતો બેર એટલે ખુલ્લો હતો ફીટ એટલે પગ એને પગમાં ચંપલ નહોતા પહેર્યા હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ અને એના કપડા કેવા હતા જૂના સી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી તે યંગ ગર્લ હતી યુવાન છોકરી હતી વોકિંગ એટલે કે આવી રહી હતી ટુવર્ડ્સ મી મારી તરફ ગ્રેસફુલી એટલે કે મોહક રીતે
જે સ્ત્રી બાસ્કેટ વેચી રહી હતી, સેલિંગ કરી રહી હતી, જ્યારે મારી ટ્રેન છે ડેવોલી નામના સ્ટેશન ઉપર રાત્રિ રોકાણ કર્યું, ત્યારે એક સ્ત્રી છે મને દેખાવામાં આવી, જે ખુલ્લા પગ, એના પગ કેવા હતા, ખુલ્લા હતા અને મોહક રીતે મારી તરફ આવી રહી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ, વેન સી કેમ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ. હું બારી પાસે મારી સીટ હતી, તે મારી બારી પાસે મારી સીટ તરફ, એટલે કે આપણે ટ્રેનમાં જોયું હોય છે ને વિદ્યાર્થી મિત્રો, કે ટ્રેન હોય એની બારી છે એ પ્લેટફોર્મ પર પડતી હોય, જે બાજુ પ્લેટફોર્મ હોય એની વાત કરું છું, અધર સાઈડ એ પડતી હોય પાટા બાજુ, પણ પ્લેટફોર્મ બાજુ જે બેઠા હોય, પ્લેટફોર્મ જે તરફ આવ્યું હોય છે અને એ તરફ બારી હોય છે એની છે એ પ્લેટફોર્મ પર પડતું હોય છે, એટલે એ પ્લેટફોર્મ પર આ લેખકની બારી પર આવી અને ઊભી રહી જાય છે. સી શો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. તે જુએ છે કે હું એની તરફ આતુરતાથી જોઈ રહ્યો છું. તેણીએ એવું નોટિસ કર્યું, એવું ધ્યાનમાં લીધું કે હું તેની તરફ આતુરતાથી જોઈ રહ્યો છું. બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ. પણ પહેલા તો એને એ કંઈક વાતની ખબર જ નથી ને એવો ઢોંગ કર્યો કે હું તેના તરફ આતુરતાથી જોઈ રહ્યો છું, એવું આ છોકરીને ખબર નથી, એવું આ છોકરીએ ઢોંગ કર્યો. સી ડે પેલ સ્કિન, પેલ એટલે ફિક્કું નિસ્તેજ, એની સ્કિન એટલે ચામડી કેવી હતી, નિસ્તેજ હતી. શાઇની બ્લેક હેર, ચમકતા કાળા વાળ, એન્ડ ડાર્ક આઈસ, કાળી ભરાવદાર આંખો, એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. તેની આંખો શું ગોતી રહી હતી, કોઈ ચેતનવંતા માણસને ગોતી રહી હતી કે જે એના બાસ્કેટને બાય કરે, તેની સેલ કરે છે, આપણે બાય કરવાનું હોય તો એની આંખો શું શોધી રહી હતી, તો કે કોઈ ચેતનવંતું ઉત્સાહભેર કોઈ વ્યક્તિ આવે અને એના બાસ્કેટને પરચેઝ કરે. તમે એનો ફોટોગ્રાફ તમારી ચોપડીમાં જોઈ શકો છો. નેક્સ્ટ ફોટોગ્રાફની નીચેનો પેરેગ્રાફ લઈએ આપણે. સી સ્ટૂડ માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ. સ્ટૂડ સ્ટેન્ડ નું પાસ્ટ ટેન્સ છે, સ્ટેન્ડ એટલે ઉભા રહ્યું, સ્ટૂડ એટલે ઉભી રહી. તે મારી બારી પાસે ઘણો સમય ઉભી રહી, નાઈધર સી નોર મી, એટલે કે તે પણ કઈ ન બોલી, હું પણ કઈ ન બોલ્યો, બંને મૂંગા મૂંગા થોડા સમય પસાર કર્યો. બટ વેન સી મૂવડ ઓન, આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. પણ જ્યારે તેણી ચાલવા લાગી, આ છોકરી છે, યુવાન છોકરી, જ્યારે મારી બારી પાસેથી ચાલવા લાગી, તો મને ખબર નથી કઈ રીતે મારી જગ્યાએથી ઊભો થયો અને જે ડબ્બો હોય ગાડીનો, એનો જે દરવાજો હોય, ત્યાં હું આતુરતાથી ઝડપભેર પહોંચ્યો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર. તેણીએ મને દરવાજે જોયો. એન્ડ સ્ટૂડ વોચિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને તે મારી વેઇટિંગ, વેઇટ એટલે રાહ જોતી, પ્લેટફોર્મ પર ઊભી રહી. આઈ વોક્ડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું ત્યાં સામે જે ચાની કેબિન હતી એને પસાર કરી. અ કીટલ વોઝ બોઇલિંગ ઓન એ સ્મોલ ફાયર. કીટલ, કીટલ એટલે ચાની જે કીટલી હોય ને, બોઇલિંગ, બોઇલિંગ એટલે ઉકળી રહી હતી, સ્મોલ ફાયર, નાની એવી અગ્નજ્વાળામાં ચા છે એ ગરમ થઈ રહી હતી, કેટલ એટલે કેટલીમાં. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને આ જે ગર્લ છે એ મારો પીછો કરતા કરતા આ સ્ટોલની પાછળ આવી. ફોલો એટલે પાછળ જવું. શું આપણે સમજ્યા વિદ્યાર્થી મિત્રો, તો કે એક લેખક છે એ પોતાના સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશન દરમિયાન પોતાના દાદીમાના ઘરે જાય છે દેહરા. દેહરા જતા પહેલા 50 કિલોમીટર પહેલા એક દેવલી નામનું સ્ટેશન આવે છે, જ્યાં ટ્રેન રાત્રિ રોકાણ કરે છે. એક દિવસ જ્યારે લેખક પોતાની દાદીને ઘરે જતા હતા, ત્યારે ટ્રેને રાત્રિ રોકાણ દેવલી સ્ટેશને કર્યું, ત્યારે લેખકની નજરમાં એક યુવાન છોકરી આવે છે, જે બાસ્કેટ વેચી રહી હોય છે. એના પગ ઉઘાડા હોય છે, એના કપડા જૂના હોય છે, એની સ્કિન નિસ્તેજ હોય છે. પણ કેવું, તો કે એવા માણસની કે ચેતનવંતા માણસની શોધમાં હોય છે જે તેના બાસ્કેટ પરચેસ કરે.
बन्ने वच्चे कोई संवाद नतो थतो, स्त्री त्यांथी पसार थवा जाय छे, त्यारे लेखक छे ए पोतानी जग्याएथी उभा थई अने कई रीते दरवाजा सुधी पहोंचे छे एने पण पोताने जाण नथी। ते नीचे उतरे छे, प्लेटफॉर्म पर जाय छे गाडीमांथी उतरी अने टीना स्टोल तरफ जाय छे, त्यारे आ स्त्री पण तेना तरफ टी स्टोल तरफ जाय छे। आया सुधी आपणे राखीए छीए, नेक्स्ट लेक्चरमां આગળના સ્ટોરી વિશે આપણે અભ્યાસ કરીશું। આ સેશનના અંતે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે આ જે શબ્દાર્થ છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, આ શબ્દાર્થ છે તમારે તમારી નોટ્સ બુકમાં એટલે કે હોમવર્ક બુકમાં બે વાર લખવાના છે, જેથી કરીને શું કામે બે વાર લખવાના છે, જેથી કરીને તમને આટલી સ્ટોરી છે એ વ્યવસ્થિત સમજાઈ જશે। શું કામે સમજાઈ જશે, કારણ કે આ જે અઘરા શબ્દો છે જેના મિનિંગ્સ તમને નથી ખબર, તેનું ઉચ્ચારણ તમને નથી ખબર, એ બે વાર લખશો એટલે આવડી જશે। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે। અહીંયા પાર્ટ વન આપણો પૂરો થાય છે, પાર્ટ ટુ માં આપણે ફરી મળીશું આગળની સ્ટોરી સાથે। ત્યાં સુધી થેન્ક યુ।